वेलकम बैक। गुजरात में झेरी केमिकल कांड थी 37 लोगों मृत्यु थता हाहाकार। गुजरात में 17 गामडाओं में मरसिया संभळाई रहा है। आ माहौल में मालपुर ना मामलतदार ने ट्विटर पर पोताना फॉलोअर वधारवानी चिंता कोरी खाई रही है। अरवली जिला ना मालपुर तालुका ना मामलतदारे बकायदा परिपत्र जाहिर करीने गामना तलाटियों ने रोजना 10 फॉलोअर्स वधारवानु तगलकी फरमान कर्यु। रेवन्यू तलाटीओ अत्यार सुधी तो स्टाफ नी अछत ने कारणे एक साथे 5-5 गामनी जवाबदारी संभाळता हता, परंतु हवे तेमने पोताना मामलतदार माटे ट्विटर पर रोजना 10 फॉलोअर्स वधारवानी पर जवाबदारी वहन करवी पड़शे। એટલું જ નહીં, માલપુર તાલુકાના મામલતદાર મહાશયે તો પરિપત્રમાં એવું પણ ફરમાન કાઢ્યું છે કે રોજના 10 ફોલોઅર્સ ટ્વિટર પર જોડવા ઉપરાંત જેટલા અનફોલો થશે તેટલા વધારાના ફોલોઅર્સ પર જોડવા પડશે। તો આ છે ડિજિટલ ગુજરાતની ચિંતા કરતા અસલી મામલતદાર ને તેમના સુશાસનનો નમૂનો। શું ગામના તલાટીઓ હવે ગામ લોકોના કામ પડતા મૂકી મામલતદારના ફોલોઅર્સ વધારવાનું કામ કરશે? શું રાજ્ય સરકાર આ મામલતદારને આવા ફતવા કાઢવા માટેનો પગાર આપે છે કે તાલુકાના ગામના વિકાસ માટેની જવાબદારીનું વહન કરવા માટે? ગુજરાતમાં કેમિકલ કાંડથી મોતનું માતમ છે ને તેની વચ્ચે માલપુરના મામલતદારને કેમ ટ્વિટર પર પોતાના ફોલોઅર્સ વધારવાની ચિંતા સતાવી રહી છે અને આ ચિંતા કેમ તેઓ તલાટીઓના માથા પર નાખી રહ્યા છે? પંચાયત મંત્રી બ્રિજેશ મિર્જા ને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ, જરા જુઓ આ મામલતદારે કાઢેલા તગલખી ફરમાનને ધ્યાનથી જુઓ। મામલપુરના મામલતદાર ડીવી મદાતે પોતાના ફોલોઅર્સ વધારીને કયું લક્ષ્ય હાંસલ કરવું છે જેના કારણે તેમણે આટલી મોટી ને મહત્વપૂર્ણ જવાબદારી ગામમાં કામ કરતા રેવન્યુ તલાટીઓ પર નાખી છે અને એ પણ કાયદેસરનો પરિપત્ર જાહેર કરીને? શું રાજ્ય સરકાર અને લગતા વળગતા વિભાગના મંત્રીઓ આ ઘટના પર ધ્યાન આપશે કે ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા માટે તલાટીઓને રોકવા એ પણ સુશાસનનો ભાગ છે? Z24 કલાક પૂછે છે આ સવાલ। માલપુરના મામલતદાર ડીવી મદાસ કેમ ટ્વિટર પર તલાટીઓ પાસે પોતાના ફોલોઅર્સ વધારવા માંગે છે? શું તેમના ફોલોઅર્સ વધવાથી વિકાસની રફતારમાં પણ વધારો થવાનો છે કે પછી આ મામલતદાર પાસે બીજું કોઈ કામ નથી એટલે તેમણે તલાટીઓને ફોલોઅર્સ વધારવાનું કામ આપ્યું? Z24 કલાક પૂછે છે આ સવાલ। એક તો આ તગલખી પરિપત્ર ને તેનું કામ પણ તેમણે તલાટીઓને આપ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા સમીર બલોચ ફોન લાઈન પર જોડાય છે અમારી સાથે। જી સમીર, મામલતદાર પાસે બીજું કોઈ કામ નથી કે તેમણે તલાટીઓને આ ફોલોઅર્સ વધારવાનું કામ આપ્યું? બિલકુલ, જો વાત કરવામાં આવે તો માલપુર મામલતદારનો એક તુગલકી નિર્ણય સામે આવ્યો છે, કારણ કે જે રેવન્યુ તલાટી છે તે રેવન્યુ તલાટીને જો હુકમી ભરો એક આદેશ કરવામાં આવ્યો છે। એક બાજુ હાલ જે છે રાજ્યમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, કેટલી જગ્યાએ પાણી ભરાયા છે, સર્વેની કામગીરી હોય છે તેની જગ્યાએ, જ્યારે મામલતદાર એક તુગલકી નિર્ણય કર્યો છે કે જે રેવન્યુ તલાટી છે તેને ટ્વિટર પર ફોલોઅર વધારવા માટેની કામગીરી આપવામાં આવી છે। દરરોજ 10 જેટલા નવા ફોલોઅર્સ વધારવા માટે જો હુકમી ભરો આદેશ કરવામાં આવ્યો છે, અને જો અનફોલોઅર્સ ટ્વિટર પર જો મામલતદારનું એકાઉન્ટ કરવામાં આવે તો અનફોલોઅર્સ જે લોકો થયા હોય એ સહિત વધારાના 10 દરરોજ નવા ફોલોઅર્સ વધારવાનો તુગલકી નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે। હાલ સમગ્ર સોશિયલ મીડિયામાં આ પત્ર વાયરલ થયો છે, જેને લઈને મહેસૂલ વિભાગે પણ રિપોર્ટ માંગ્યાનું સામે આવ્યું છે। જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર સમર। તો તલાટીઓ હવે વધારશે મામલતદારના ફોલોઅર્સ, તેમની પાસે કોઈ કામ નથી તો મામલતદારે આ જવાબદારી આપી। ગામના વિકાસની વાત હોય, તાલુકાના વિકાસની વાત હોય તો તેમની પાસે કોઈ જવાબ નથી હોતા અને ફરમાન કરવામાં આવ્યું તો પણ પરિપત્ર બહાર પાડીને, એવી તો કઈ મોટી વાત છે, એવું તો શું ઉખાડી લીધું આ કહીને, અને રોજના 10 ફોલોઅર્સ વધશે તો જ વિકાસ થશે? માલપુરના મામલતદારે રેવન્યુ તલાટીઓને આ જવાબદારી સોંપી છે, આનાથી મોટી શરમજનક ઘટના શું હોઈ શકે? તેમને પોતાના ફોલોઅર્સ વધારવાની આટલી ચિંતા કેમ છે તે એક સવાલ થાય, અને એ પણ તલાટીઓના માથે નાખી? પંચાયત મંત્રી બ્રિજેશ મિર્જા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જો તેમના સુધી પણ આ ખબર આપના સુધી પહોંચી હોય તો આપ પ્લીઝ આ ફરમાનને જુઓ અને આગળ જતા કાર્યવાહી કરો, પોતાના ફોલોઅર્સ વધારીને
આ સાહેબને કયું લક્ષ્ય હાંસલ કરી લેવું છે? શું તલાટીઓ હવે મામલતદારના ફોલોઅર્સ વધારશે? ઝી 24 કલાક પૂછે છે આ સવાલ. મામલતદારને ટ્વિટર પર કેમ ફોલોઅર્સ વધારવા છે? મામલતદારને તગલકી ફરમાનની સત્તા કોણે આપી? તાલુકાના વિકાસને બદલે ટ્વિટર પર ફોલોઅર્સ કેમ વધારવા છે? એનાથી વિકાસ થઈ જશે? મામલતદાર માટે તલાટીઓ કેમ રોજના 10 ફોલોઅર્સ વધારે? એવું શું છે એમાં? શું તલાટીઓ હવે મામલતદારના ફોલોઅર્સ વધારશે? ગુજરાતને ડિજિટલ બનાવવાની વાત છે, ડિજિટલ રીતે જોડવાની વાત છે. આ રીતે રોજ ફોલોઅર્સ વધારો તો એનાથી શું લોકો સુધી સેવાઓ પહોંચી જશે? તેમના સુધી એ સેવા પહોંચશે કે મામલતદાર કોણ છે ખબર પડે અને તેમના ફોલોઅર્સ વધશે, બાકી કંઈ નહીં પહોંચે. બહાર લોકોની લાઈન લાગી હોય સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી અને તેના બદલે રોજના 10 ફોલોઅર ગમે તેમ કરીને વધારવાના. અને તેમાં પાછું એવું પણ લખવામાં આવ્યું છે કે જેટલા ફોલોઅર્સ અનફોલો કરીને જતા રહે સામે એટલા પણ વધારતા જવાના, એટલે આંકડો ઓછો ના થવો જોઈએ, બસ એ વધતો જતો રહેવો જોઈએ.